तो मावठानी आगाही वच्चे राज्यना वातावरणमां पलटो आव्यो छे अने अनेक जिल्लामां वरसाद वरस्यो छे। રાજ્યમાં માવઠાની આગાહીને વચ્ચે આજે અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ક્યાંક વરસાદ પડ્યો તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। મહીસાગરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ પડ્યો। ખાનપુર, કડાણા, સંતરામપુર અને વીરપુરમાં માવઠું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મહીસાગરમાં જાણે કે ચોમાસું હોય તેવું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળ્યું। વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો અરવલ્લી જિલ્લામાં પણ એવો જ માહોલ જોવા મળ્યો। અરવલ્લીના બાયડના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણની સાથે વરસાદની શરૂઆત થઈ। બાયડના અંબાલિયારા, જીતપુર, તેનપુર, લીંબામાં વરસાદ નોંધાયો। ભારે વરસાદ વરસતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા। ખેતરોમાં પાણી ભરાઈ જતા બટાટાના વાવેતરમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, સાથે ચણા અને દિવેલાના પાકમાં પણ નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। સંજેલીમાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ પડ્યો અને ઝાલોદમાં પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો ગુજરાત અને કેટલાક જિલ્લા પણ છે જ્યાં આજે વાતાવરણમાં બદલા સાથે વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે ઠંડકમાં પણ અત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। રાજ્યભરમાં માવઠાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। અરવલ્લીના માલપુર, બાયડ, મેઘરજ અને મોડાસામાં માવઠું થયું। આસપાસના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે બટાકા, ચણા, દિવેલા, મકાઈના પાકને નુકસાન જવાની ભીતિ છે। અન્ય જિલ્લાની જો વાત કરીએ તો પંચમહાલના શહેરામાં કમોસમી વરસાદ પડ્યો। ગત મોડી રાત્રિએ શહેરા પંથકમાં માવઠું થતાં અચાનક જ વાતાવરણમાં ઠંડક પ્રસરી કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। કારણ કે ખેડૂતોનો શિયાળુ પાક ખેતરોમાં છે તો કેટલોક પાક તૈયાર થયો છે, ત્યારે માવઠાથી ખેડૂતોના પાકને માઠું નુકસાન જાય તેવી શક્યતા છે। સાથે જ વાત ભરૂચ જિલ્લાની। ભરૂચના જંબુસરના વાતાવરણમાં પલટો આવ્યો। જંબુસર પંથક સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદ પડ્યો। ભર શિયાળે ધોધમાર વરસાદ પડતા ભરૂચના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા। કાતોપોર બજાર વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો, તો માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી। ભરૂચ જિલ્લામાં મોટા પ્રમાણમાં કપાસ, તુવેર, મગ સહિતના પાકોનું વાવેતર કરાવ્યું છે, જે નિષ્ફળ જવાની શક્યતા ખેડૂતોને સેવાઈ રહી છે। તો એક તરફ બિસ્માર રોડ અને બ્રિજની નબળી કામગીરીને લઈને ગુજરાતની પ્રજા ત્રસ્ત બની ગઈ છે, બીજી તરફ રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે કામમાં વફાદારી લાવી સારા કામ કરવાની પણ ટકોરની સાથે આજે એક મોટી જાહેરાત પણ કરી છે। નીતિન ગડકરીએ ગુજરાતને રૂપિયા 2000 કરોડની ગ્રાન્ટ રોડ અને બ્રિજ ડેવલપમેન્ટ માટે આપી છે, પરંતુ જોવાનું એ રહ્યું કે આ કરોડો રૂપિયા ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં જાય છે કે પછી ગુજરાતીઓને સારા રોડ, રસ્તા અને બ્રિજની સુવિધા મળે છે। ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે આ કરોડો રૂપિયાની ફાળવણી અંગે જાહેરાત કરી હતી। ઓર એક અચ્છી બાત હૈ કે આજ ગુજરાત મેં આયા હું તો કુછ દિયા નહીં ઓર ચલા ગયા એસા ઠીક નહીં હોગા। મુખ્યમંત્રીજી સે થોડી સી ચર્ચા હુઈ થી, મેં આજ CRIF મેં 1000 કરોડ રૂપે કે કાર્યો કો મંજૂરી દેતા હું। સેતુ ભારતમ મેં ઉન્હોને બ્રિજેસ ભેજે ઉસકી કોસ્ટ 1400 કરોડ હૈ, તો થોડા સા કૌન સે લેના વો પ્રાયોરિટી આપ દે દીજીએ। 1000 કરોડ રૂપે ઉસકે લીએ ભી મેં મંજૂરી દેતા હું, એસે 2000 કરોડ રૂપે ગુજરાત કો દેને કા ભી સૌભાગ્ય યહાં આયા હું તો મુઝે મિલા હૈ। મેં મુખ્યમંત્રીજી કા ભી બહોત બહોત આભારી હું। તો 3 રાજ્યોમાં મોદીનો મેજિક ચાલ્યો। પીએમ મોદીએ કહ્યું આજના વિજયથી લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપની જીતની ગેરંટી મળી ગઈ। 4 રાજ્યોમાં આવેલ ચૂંટણી પરિણામે તમામને ચોંકાવી દીધા છે। 4 રાજ્યોમાં જાણે કે મોદીનો મેજિક ચાલ્યો હોય તેમ ભાજપની બહુમતી સાથે ભવ્ય જીત થઈ છે, જોકે એકમાત્ર તેલંગાણામાં કોંગ્રેસે બાજી મારી છે। 3 રાજ્યોમાં ભવ્ય અને ધમાકેદાર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને આ પ્રસંગે તેમણે સંબોધન કર્યું હતું। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો। આજે સબકા સાથ સબકા વિકાસની જીત થઈ છે, આજના વિજયથી લોકસભા 2024ના પરિણામોમાં વિજયની ગેરંટી મળી છે। આ દરમિયાન પીએમએ કાર્યકર્તાઓને જણાવ્યું કે ભાજપનો ગ્રાફ લગાતાર ઊંચે જઈ રહ્યો છે, આ પરિણામોની અસર દૂરગામી થશે, ભારતનું લોકતંત્ર કેટલું પરિપક્વ અને મેચ્યોર છે તે આજે દુનિયાએ જોયું છે, આ પરિણામોના પડઘા દુનિયાને પણ સંભળાશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક નાગરિક જે 2047માં ભારતને વિકસિત દેશ તરીકે જોવા માંગે છે તેમને આજના પરિણામોમાં પોતાની જીત દેખાઈ રહી છે।
आज फर्स्ट वोटर्स भारे गर्व थी कहे छे के मारो वोट मारा विजय नु कारण बन्यो छे। आ साथे पीएम मोदीए तेलंगाणानी जनता ने पण समर्थन आप्यु हतु अने तेमनो पण आभार मान्यो हतो। तो ज्यांथी बीजानी आशा समाप्त थाय छे त्यांथी मोदीनी गेरंटी शुरू थाय छे। भव्य जीत बाद बीजेपी हेडक्वार्टर्स मां पीएम मोदी संबोधन कर्युं हतुं। मैं आज विजय के इस समारोह से हर बीजेपी कार्यकर्ताओं को सलाह दूंगा, आग्रह करूंगा, अब आज से आपको मोदी की गारंटी वाली इस गाड़ी के आगे आगे चलना है। मोदी की गारंटी वाली गाड़ी देश की सफलता की गारंटी बनेगी और ये भी मोदी की गारंटी है। और आपको एक बात और याद रखनी है, जहां दूसरों से उम्मीद खत्म होती है वहां से मोदी की गारंटी शुरू होती है। तो राजस्थान में आ वक्त गहलोत नो जादू ना चालो अने फरी राजस्थान में राज बदलाई गयु। राजस्थान विधानसभा चूंटणी माटे कहेवाई रह्युं हतुं के राज बदलाशे के पछी रिवाज बदलाशे, परंतु राजस्थाननी जनताए स्पष्ट करी दीधुं छे के राज बदलाशे रिवाज नहीं। परंपराओने वरेला राज्यमां रिवाज कायम रहेवाना अणसार हता अने परिणाम एवुं ज आव्युं छे। राजस्थानमां सरळताथी भाजपे बहुमत आंक क्रॉस करी दीधो छे। राजस्थाननी 199 बैठकोमांथी भाजपने 114, कांग्रेस ने 70, अन्य ने 15 बैठकों मारी है। इस जीत का श्रेय प्रधानमंत्री मोदी जी के अनटायरिंग, बिना थके जो काम करते हैं और जिस विश्वास के साथ उनकी योजनाएं घर घर पहुंचती हैं, उसी का आशीर्वाद है। राजस्थान की ये जो शानदार जीत है, ये माननीय हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी जिनका मंत्र था ये सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, ये उसकी जीत है। आ वक्त राजस्थान की चूंटनी केटलाक कारणों ने कारण खास बनी हती, कारण के भाजप वगर मुख्यमंत्री ना चेहरा थी लड़ी रही हती। तो राजस्थान में आवर्षे जादूगर नो जादू ना चालो अने भाजप कांग्रेस ना हाथ मा थी सत्ता छीनवे ने लई गई। सत्ताधीश कांग्रेसे जनता ने आकर्षवा गेरंटी पर गेरंटी आपी हती। कांग्रेसे राजस्थान विधानसभा चूंटणी माटे एक बे नहीं पण 10-10 गेरंटी आपी दीधी। तेम छता जादूगर अशोक गहलोत ना कोई जादू चाल्या नथी, कारण के गहलोत अने पायलट वच्चेनो गजग्राह लोकोने आंखे उड़ीने वळग्यो, साथे कथळेलो कायदो अने व्यवस्थाने कांग्रेसने भूंडी हार अपावी छे, जेने कारणे कांग्रेसने मात्र 70 बैठको मेळवीने जे संतोष मानवो पड्यो। वर्षोथी राजस्थानमां चालती आवती परंपराने तोड़वू कांग्रेस माटे मात्र सपनुं ज रही गयुं। और नई सरकार जो बनेगी उसको हमारी शुभकामनाएं हैं, अच्छे काम करके दिखाएं, ये हमारी भावना रहेगी उनके साथ में, पूरा सहयोग रहेगा उनके साथ में। आपको हर घर तक नहीं पहुंचा पाए, मैसेज नहीं दे पाए, ये लगता है कि जो स्कीमें शानदार थी हमारी, कानून हमने ऐतिहासिक बनाए, पूरे देश में चर्चा उसकी है। क्या हमें राजस्थान में मुख्यमंत्री नो ताज कौन पहनशे तेने लईने पण अनेक सवालो छे। वसुंधरा राजे, दिया कुमारी, बाबा बालकनाथ सहित अन्य केटलाक नेताओ मुख्यमंत्री पदना दावेदार छे। અને હવે વાત મધ્યપ્રદેશની કરીએ। મધ્યપ્રદેશમાં ફરી મામાનો જાદુ કામ કરી ગયો છે અને ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મધ્યપ્રદેશમાં મેળવી છે। મધ્યપ્રદેશમાં 18 વર્ષના શાસન બાદ પણ મામા સરકારની બોલબાલા છે। મધ્યપ્રદેશની લાડલી બહેનો ભત્રીજા અને ભત્રીજીઓને મામા પર હજીય વિશ્વાસ છે। મધ્યપ્રદેશની જીતે કહી દીધું છે, એમપીના મનમાં મોદી અને મોદીના મનમાં એમપી છે। મધ્યપ્રદેશમાં કુલ 230 બેઠકોમાંથી ભાજપને 167, कांग्रेस ने 61, अन्य ने 2 बैठकों मारी है। का स्नेह प्रेम और आशीर्वाद मिला प्रधानमंत्री नरेंद्र मोदी जी, उनको उनके प्रति असीम श्रद्धा और विश्वास है जनता का, और डबल इंजन की सरकार के जो काम थे वो हमने यहाँ ठीक से करके मध्य प्रदेश को समृद्ध और विकसित बनाया। अब योजना बनाने में लंबा समय लगेगा, ओवरऑल चाहे इंफ्रास्ट्रक्चर हो चाहे बाकी योजनाएं हो, सबको बेहतर ढंग से क्रियान्वित। आपके चैनल के जरिए मैं मध्य प्रदेश की तमाम जनता जनार्दन, तमाम क्षेत्र की जनता को मैं झुक के प्रणाम करता हूं और धन्यवाद मैं अर्पित करना चाहता हूं, जो उन्होंने विश्वास जिताया, विश्वास जिताया विकास में, विश्वास जिताया प्रगति में,
विश्वास जताया जो मध्य प्रदेश में परिवर्तन 18 साल में भारतीय जनता पार्टी ने लाया है। तो भाजपा एमपी में सत्ता तो मेड़ी ली थी, परंतु आ जीत ना मुख्य कारण शू है? आ साथ ज मध्य प्रदेश में हवे क्यों एवो चेहरो हशे जेना ऊपर मुख्यमंत्री नो कलश टोड़वामां आवशे? मध्य प्रदेश में स्पष्ट बहुमत साथ भाजपे सरकार बनावी, सरकार की योजनाओं थी लई मामा शिवराज प्रत्ये लोकोनो प्रेम जोवा मळ्यो। तो मध्य प्रदेश में 5 दायका थी सत्ता जाळवी राखवामां भाजपे केवी रीते सफलता मळी तेनी वात करीए तो मध्य प्रदेश ना दिल में भाजप, पीएम मोदी नो आक्रमक प्रचार अने जनता नो भरोसा, मध्य प्रदेश नी महिला लक्षी योजना कारगर साबित थई, सनातन राम मंदिर अने हिंदुत्व नो मुद्दो चाल्यो, चूंटणी रणनीति संदर्भे भाजप नू माइक्रो प्लानिंग, दिग्विजय अने कमलनाथ वच्चे ना खटराग नो फायदो। आ तो वात थई भाजप नी सफलता नी, हवे वात राज तिलक नी करिए, मध्य प्रदेश मां कोण बनशे मुख्यमंत्री? कारण के आ वखते मध्य प्रदेश मां भाजप मुख्यमंत्री ना चेहरा वगर चूंटणी लड़ी छे। शिवराज सिंह चौहान नू नाम एमपी मां मोकरे छे, परंतु तो शिवराज सिंह ने मुख्यमंत्री ना बनावे तो अन्य चूंटणी लड़नार 6 केंद्रीय मंत्री मांथी कोई एक ने मुख्यमंत्री नी कमान सौंपी शकाय। तो छत्तीसगढ़ में तो भाजपे बाजी मारी लीधी, परंतु एक एवं राज्य है जहां कांग्रेसे पोतानी ताकत बतावी छे। तो आवा चौंकावनारा परिणाम छत्तीसगढ़ थी सामे आव्या छे, जहां पण कांग्रेसे ओवर कॉन्फिडेंस में सत्ता गुमावी पड़ी छे। भूपेश बघेल सरकार जीत माटे निश्चित हती अने एज कारणे बघेल ने पछड़ात मळी छे। छत्तीसगढ़ में भाजप ने 56, कांग्रेस ने 32, अन्य ने 2 बैठक मळी। 4 राज्यों की विधानसभा चूंटणी में जो कोई एक राज्य कांग्रेस ने फड़ू हो तो तेलंगाणा है। बीआरएस ना केसीआर ने पछड़ाट आपी कांग्रेसे तेलंगाणा में विजय परचम लहराव्यो छे। तेलंगाणा में जीतना सेनापति कांग्रेस सांसद रेवंत रेड्डी बन्या छे। कहेवाई रह्यु छे कि कर्नाटक जेवी रीते डीके शिवकुमार एकला हाथे कांग्रेस ने जीताड्यु तेवी रीते रेवंत रेड्डीए तेलंगाणा सर कर्यु छे। तेलंगाणा में बीआरएस ने 40, कांग्रेस ने 63, जयरे भाजप ने 9 बैठक मळी। हाल तो भाजपनी आ बने राज्यों में विक्टरी 2024 माटेनो रस्तो बनावी रही छे। पिक्चर वधु क्लियर बनी रह्यु छे। आ साथे 2024 फाइनल में मोटी मेजिक 400 ने पार करी जाय तेवुं जो लागी रह्युं छे। तो देशना 5 राज्यों की विधानसभा चूंटणी बाद हवे तमाम नी नजर लोकसभा चूंटणी 2024 पर छे। आ दरमियान देश में पेट्रोल अने डीजल ना भाव घटी शके छे। भारत लगभग 3 वर्ष पछी एक मोटू पगलू लई रह्यु छे, जेने कारणे देश ने संयुक्त क्रूड ऑइल मळशे। आमा तो रिलायंस इंडस्ट्रीज द्वारा सौथी मोटो सौदो करवामां आवी शके छे। छेल्ला थोड़ा समय थी वेनेजुएला पर अमेरिका द्वारा लादवामां आवेला प्रतिबंधों ने हळवा करवाने कारणे आ शक्य बन्यु छे। भारतनी पेट्रोलियम रिफाइनरीओए वेनेजुएला पासेथी फरीथी क्रूड ऑइलनी खरीदी करवानुं शरू कर्युं छे। चीनने पण आनो फायदो थवानो छे। त्यांनी मोटा भागनी कंपनीओए वचेटियाओनी मदतथी काचा तेलनी खरीदी शरू करी दीधी छे। ज्यारे अन्य एक अहेवाल अनुसार विश्वनी सौथी मोटी एवा पेट्रोलियम रिफाइनरीनी मालिक रिलायंस इंडस्ट्रीज संबंधमां वेनेजुएला साथे सीधो सौदो करे तेवी पण अपेक्षा छे। आ संदर्भे कंपनीना अधिकारीओ आगामी दिवसोमां वेनेजुएलानी सरकारी कंपनीना अधिकारीओनी साथे मुलाकात पण करवाना छे। हालमां कंपनीए वेनेजुएलाथी 3 करोड़ ऑइल टैंकर बुक कर्या छे। તેઓ ત્યાંથી ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024માં ભારત જવા રવાના થશે। ફિલિપાઈન્સના મિડાનાઉ ખાતે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે। ફિલિપાઈન્સના મિડાનાઉમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેને કારણે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપ રાત્રે 8:07 કલાકે આવ્યો અને તેનું કેન્દ્ર બિંદુ જમીનમાં 50 કિલોમીટરની ઊંડાઈ પર હતું। યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટરે આ ભૂકંપની તીવ્રતા 7.5 અને તેનું કેન્દ્ર બિંદુ 63 કિલોમીટરની ઊંડાઈ પર હોવાનું જણાવ્યું। એક રિપોર્ટ અનુસાર અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરી હતી। ફિલિપાઈન્સ અને જાપાનમાં સુનામી આવવાની આશંકા છે। ફિલિપાઈન્સની સિસ્મોલોજી એજન્સીએ જણાવ્યું કે સુનામીના મોજા મધ્યરાત્રિ સુધીમાં ફિલિપાઈન્સમાં પહોંચી શકે છે અને કલાકો સુધી ચાલુ રહી શકે। સ્વાતંત્ર્ય તત્વો પેરિસમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ પર્યટક સ્થળ એફિલ ટાવર પાસે અલ્લાહુ અકબર ના નારા લગાવ્યા અને પ્રવાસીઓ પર જીવલેણ હુમલા પણ કર્યા। ફ્રાન્સની રાજધાની પેરિસમાં પ્રખ્યાત એવા એફિલ ટાવરની પાસે રોજબરોજ લાખો પ્રવાસીઓ આવે છે
અને યાદગાર સમય વિતાવે છે. વિદેશી પ્રવાસીઓનો પણ એ મોટી માત્રામાં ઘસારો રહેતો હોય છે અને આ તકનો લાભ ઉઠાવ્યો છે લેહ ભાગુ તત્વોએ. ઘટનાની જો વિગતે વાત કરીએ તો એફિલ ટાવર પાસે ચાલતા પ્રવાસીઓ પર એક વ્યક્તિએ છરી વડે આત્મઘાતી હુમલો કર્યો. આ ઘટનામાં એક પ્રવાસીનું મોત થયું છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. ફ્રાન્સના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે હુમલાખોરની પોલીસે ધરપકડ કરી છે, તેઓને કસ્ટડીમાં લઈ અને પૂછપરછ પણ આદરી દેવાય. સ્થાનિક મીડિયા અનુસાર હુમલાખોરે ગુનો કરતી વખતે અલ્લાહુ અકબરના નારા લગાવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન હુમલાખોરે જણાવ્યું કે અફઘાનિસ્તાન અને પેલેસ્ટાઇનમાં મુસ્લિમોની હત્યાથી તે પરેશાન છે અને તે જો બાઇડેન સામે મહાભિયોગની તપાસ માટે યુએસ હાઉસમાં ટૂંક સમયમાં મતદાન થશે. બાદમાં બાઇડેનની મુશ્કેલીઓ પણ વધી શકે છે. આગામી સમયમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની મુશ્કેલીઓ વધી શકે છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર એવા માઇક જેન્સે આપાતનો સંકેત આપ્યો છે. તેઓએ કહ્યું છે કે રિપબ્લિકન ટૂંક સમયમાં જ જો બાઇડેનની સામે મહાભિયોગની તપાસ શરૂ કરાવવા માટે ઔપચારિક રીતે મતદાન કરી શકે છે. આપને જણાવી દઈએ કે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના ભૂતપૂર્વ સ્પીકર કેવિન મેકાર્થીએ સપ્ટેમ્બરમાં જો બાઇડેન વિરુદ્ધ તપાસ શરૂ કરી. ત્યારબાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે રિપબ્લિકન પાર્ટી જો બાઇડેન વિરુદ્ધ મહાભિયોગ લાવી શકે. તે સમયે બાઇડેને તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા. કેવિન મેકાર્થીએ આરોપ લગાવ્યો છે કે રિપબ્લિકન પાર્ટીએ રાષ્ટ્રપતિ બાઇડેન પર ઘણા ગંભીર અને વિશ્વસનીય આરોપો જાહેર કર્યા, તેની તપાસ હાલ ચાલી રહી છે. તો ચીન ભૂટાનની જમીન હડપી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભૂટાન પશ્ચિમ વિસ્તારમાં ડ્રેગનને રસ્તા બનાવ્યા છે. સેટેલાઇટ ફોટામાં તેનો ખુલાસો થયો છે. વર્ષ 2017માં ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ દરમિયાન પશ્ચિમ ભૂટાનની પાસે સિલિગુડી કોરિડોર એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થાન તરીકે ઉભરી આવ્યો હતો. 5 વર્ષ બાદ હવે ચીન ભૂટાનના ઉત્તરીય વિસ્તારો પર નજર રાખી રહ્યું છે. સેટેલાઇટ ઇમેજીસ પરથી જાણવા મળ્યું છે કે ચીન ભૂટાનના ઉત્તરીય વિસ્તારોની નજીક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપથી વિકાસ કરી રહ્યું છે. જેકર લુંગ ખીણ આવનારા સમયમાં ચીનના હાથમાં આવી શકે છે. આ ખુલાસો બ્રિટનની થિંક ટેન્ક ચેથમ હાઉસ દ્વારા કરવામાં આવ્યો છે. ચીને ભૂટાનની બેયુલ ખીણમાં રસ્તાઓનું નેટવર્ક વધાર્યું છે અને ઘણી સૈન્ય ચોકીઓ પણ બનાવી છે. આ વિસ્તારના મોટાભાગના લોકો તિબેટિયન બૌદ્ધ ધર્મને અનુસરે છે. ચીને અગાઉ પણ ભૂટાનના વિસ્તારોમાં રોડ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ વાતથી સાબિત થાય છે કે ચીન તેની કરતૂતોથી ક્યારેય બાજ નહીં આવે. જોકે આ અંગે ભૂટાને પણ કવાયતો હાથ ધરી લીધી છે. હવે આગામી દિવસોમાં ભૂટાન કેવા કડક પગલાં લેશે તે જોવાનું રહેશે.